ફકીર જ લઈ ગયો છોકરો આ ફકીર લઈ ગયો ફરિયાદ કરવા કોણ ના પાડે ઉપરવાના તમારા બધા અરે ફરિયાદ લઈ ગયો હોય ને તો ફરિયાદ કરો તો હવે કેમ ફકીર તો તમે એમને ફરિયાદ કરો ને ફકીરે તને ઓડિયો એમ ને ભાઈ એ અમારી દીકરી છે વણકર સમાજની જૂનાગઢની તમારો સપાત નો છોકરો પૈસા લઈને ભાગી ગયો છે હાલો ફરિયાદ કરવા તમે ભેગા અરે ઈ બાજુ નું છો કેમ કા તો કેમ થાય છે ભાઈ તમને મરતા લાગે છે અરે મારી જોડે એમને અમારે સમાજ ને તમે ઉજવો કરવા અમારે સમાજ ને બદનામ કરવા તમે ઠેકો લીધો છે ખબર તો છે કાની પૂછે નથી આવવાનું તો તોડે લેજે ને તો ઉખેડો એને તો ઉખેડી લેજે ઓદીના હા ગાવ દે તને ભરવા તો તારા કને ઓડિયો છે મારા કને ઓડિયો નથી ભોસડીના નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, નાગદાનભાઈ આહીર ઉપર યુવા ભીમસેનાના ડીડી સોલંકીનો ફોન આવે છે, જેની અંદર મિત્રો નાગદાનભાઈ આહીરના કેટલાક ઓડિયોની અંદર બાબા સાહેબ વિશે કેટલીક વાત કરેલ હોય. જેને લઈને મિત્રો ડીડી સોલંકી નાગદાનભાઈ આહીરને ફોન કરે છે અને ફોન ઉપર આપે છે ધમકી. તેમજ મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે અને બંને બાકાજી બોલાવે છે. આ પહેલાં પણ મિત્રો નાગદાન આહીર ઉપર અજમલભાઈ સોલંકી પણ આ ટોપિક ઉપર ચર્ચા કરી હતી. તો મિત્રો શાંતિથી સાંભળો કે નાગદાનભાઈ આહીર અને ડીડી સોલંકી વચ્ચે શેને લઈને માથાકૂટ થઈ છે. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. નાખ્યું બરોબર અને પાછળથી તમે મારા વિશે હું બફાટ કરો છો બરાબર. હવે તમને અત્યારે ટાઈમ મળ્યો છે તમારા કણે અમે ડીબી મારે તમને નવરે દોડીશું રોજ કોકને રેગોડે મુખ્યા કરું તમારા કામમાં છું ત્રણ વખત કામ હોય તો હું ગમે એ વસ્તુ તમને કોક સપોર્ટ કરતું હોય સારા માટે સમજાવતા હોય તમે આ જે ગાંધીધામ વાળાનું જે મૂક્યું એમાં તમે ડિટેલ જાણો છો શું ગાંધીધામ વાળો ગાંધીધામ વાળો જે ઓલો કલાકાર મૂક્યું તો મને ફોન આવ્યો હતો પછી મૂકવું પડે પેલા ડિટેલ જાણો. મારે એક કામ કરો મારે 5 લાખ 25 લાખ નો ખર્ચો કરી અને કીર્તિદાન ને બોલાવવા છે અને એને ખાલી તમારી મંજૂરી વાત છે ભાઈ 5 કરોડ ખર્ચો કરો તમારે તેવડ હોય ને નથી કેતો હું તો તમારે કરાય શું કહું છું આપડો હા એ કીર્તિદાન ને બોલાવવા છે અને એને ખાલી 5 દિવસ પૂરતા જ પૈસા ખમાડવા છે ખમશે કોણ કલાકાર જે કીર્તિદાન ભાઈ ને તેડાવો માયા ભાઈ ને તેડાવો મોટા મોટા સાહિત્યકારો જેની યાર સંબંધ હોય તો ખબર નો સંબંધ હોય તો નો ખબર તો નથી તમને એમ કે હું ઓળખતો નથી તો એ તો તમારે એમ નામ કોઈ કે તમારું નામ હું એને ઓળખતો નથી ભાઈ કોણ છે હા તો એ ભાઈ ને નથી ઓળખતા તમે તો એવડી રીતે આવી એમ નામ તમને એમ એમ નામ તમારે મારી ધજાગરા ઉડાવવાનું તમારે કરવાનું છે કે બીજું કઈ કરવાનું છે એમ સાંભળો ભાઈ હું તમને ઓળખતો નથી ભાઈ તમે કોણ છો મારી યાર કઈ લેવા દેવાય નથી તો તમે બાબા સાહેબ મન ફરમ બફાટ કરતા હતા એટલે મેં તમને ફોન કર્યો તો અમારી અત્યારે ચર્ચા ચાલુ છે અમે તમારા સુધી આવવાના છીએ પણ એ ચાલુ છે તમને ખબર પડશે હવે કે જે શબ્દ તમે તમારી રીતે બોલ્યા હો ને એ તમને ખબર હોવી જોઈએ શું તમે મને એમ કીધું હતું કે ભાજપ સરકાર અમને ફંડ આપે છે સાંભળો ભાઈ તમે મારા વિરુદ્ધમાં ખોટું રેકોર્ડિંગ મૂકો છો. મેં તમને મારું રેકોર્ડિંગ હજી મારા યુટ્યુબ માં છે નો ખબર પડતી હોય ને તમારી વાત કરી સાંભળી લેજો. મેં તમને એવું કીધું કે ભાજપના અમુક લોકોએ મને ઓફર કરી હતી કે ભાઈ તમે બીજા ઓબીસી ઉપર ને મુસ્લિમો ઉપર બીજે બધી એટ્રોસિટી કરતા હોય ત્યાં કરજો પણ શ્રવણો ઉપર ન કરતા બરાબર તમારો જે કઈ ખર્ચો તમે મેં ના પાડી એની ઓફર સ્વીકારી નથી સ્વીકારી તમે એવું કહો છો પૈસા મળે છે ક્યાંથી પૈસા મળે છે ભાઈ તમને એક વસ્તુ ક્યાં પૈસા આપે છે સાબિત કરીને તમે બતાવો હું તમને એ જ કહું છું તમે તમારા રેકોર્ડિંગમાં તમે એવું કીધું સાંભળો ભાઈ હું પુરાવા વગર તો તમારી જેમ આલી બવાલી નથી હું પુરાવા વગર કોઈ વાત નથી કરતો બરાબર જે વ્યક્તિએ કીધું ને મારા ઉપર તેવડ છે એની સામે ઉભા રાખવાની હા તો તમે જે ભાજપ મારી મરજી ની વાત છે શું કહો તમે તમારી પાસે પુરાવા છે તમે મેં જે કીધું એનું
વાત નું ઉદ્ઘાટન કરી તમારી રીતે ખોટું રેકોર્ડિંગ તમે વાયરલ કરો છો. મને ખબર જ છે કે તમને મારી વાત સાંભળો, તમે જ્યાં હું શબ્દ બોલ્યો હોય ને ભાઈ, એ તમારે ક્યાં રેકોર્ડિંગ મુકાય કે એ શબ્દ તમારે બોલાય બરોબર. તમે વધારે ચડાવીને બોલો. ભાજપ ફંડ આપે છે, ક્યાં ફંડ આપે છે ભાજપ? તમને ખબર ને, તમને કોંગ્રેસ ફંડ આપે છે? તમને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરએસએસ વાળા ફંડ આપે છે બાબા સાહેબ નું અપમાન કરવાનું? કોને? તમને? અમે તો કોઈને કહેતા નથી, અમને તો ભાજપ ના સહી આપે છે ને ફંડ, એટલે કોઈ કહેતા નથી, પણ તમને ફંડ આપે છે. તમે કીધું છે અમે ફંડ આપે છે. તમને ઓલાભાઈ ન્યાજી એમને ફરિયાદ કરે એટલે તમે એનો ગુસ્સો મારી ઉપર ઉતારશો ભાઈ? કોણ? ઓલા કોઈ ભાઈ છે સાવરકુંડલા નો બરોબર. મેં ફરિયાદ દાખલ કરી તમારી ઉપર? નહીં. તો તમે મારું રેકોર્ડિંગ શું કામ મૂક્યું ભાઈ? મેં તમને કાળા ધોળા કીધા કઈ? મને રેકોર્ડિંગ નો વાંધો નતો, પણ મેં તમને કાળા ધોળા કીધા કઈ? તમે સાંભળો હો કોઈની પૂરી વાત? તો એમને સાંભળો શું કામ? તમે જ્યાં હોય ને રેકોર્ડિંગ માં કોઈક ના ફોન આવે તો મારી વાત કરો. મેં તમને કઈ ખરાબ શબ્દ બોલ્યો હોય, તમારા વિરુદ્ધ, તમારા સમાજ વિરુદ્ધ કે ભગવાન વિરુદ્ધ ક્યાંય પણ બોલ્યો હોય તો તમે મને કહી શકો? તમારે મને ફોન કરાય ને તમારે પ્રશ્ન કરવા હોય ભાઈ, તમારી સમાજ નો ઠેકો તો ઉપાડે. અરે મારી સમાજ નો ઠેકો તમારે નથી લેવાનો, તમે તમારી સમાજ નો ઠેકો લ્યો. અમે બેઠા જીવીએ છીએ, તમને કહું છું ભાઈ, અમે મરી નથી ગયા હજી. હા તો જીવતા હોય એટલે જ કહું. હા અમે મરી નથી ગયા. અમારે શું કામ કરવું, કેવી રીતે અમારો સમાજ અમારી પર મદદ માંગવા આવશે, અમે એને મદદ કરશું. તમારે એજન્ટ નથી થવું કોઈનું, દલાલ થવાની જરૂર નથી. તમારે કોણ દલાલ છો ભાઈ? દલાલ તો તમારા લોકો રહે છે. દલાલી કરવાની નથી તમારે, જે કરતા હોય ને ભાઈ. કોણ દલાલ કરજો? કોણ દલાલ? ઓલા ભાઈ તમે એમ કહો છો ને ગાંધીધામ વાળા, એની તરફ ગાડી કરી 20,000 એની દલાલી કરી, શું કરી ને તમારી ઉપર ફરિયાદ કરી છે એ તમે એને ઓળખો છો? નથી ઓળખતા, પોલીસ સ્ટેશન માં તમે સાબિત કરજો. કયો કોણ છે? કોણ છે? હા તમે નથી ઓળખતા નહીં તો તમે પછી પોલીસ બોલાવજો, ઓળખી જશો તમે. હા તો કઈ વાંધો નહીં, એ પોલીસ સ્ટેશન કેજો તમે ઓળખો છો કે નહીં ઓળખતા. એ જ કહેવાનું છે કે હા તો અમે અમને અમને એમ કે તમે અમારા ઓબીસી સમાજના છો. સાંભળો ભાઈ, તમે ઓબીસી સમાજના છો અને મને તો ખબર જ નથી તમે નાગદાન ભાઈ કોણ છે, શું છે. અમે ક્યાંકથી મારી પર રેકોર્ડિંગ આવ્યું હતું બરોબર, કે આમાં બાબા સાહેબ છે, તમે મન ભાઈ 11 વર્તન કરતા હતા ખોટા ઇલ્ઝામ લગાડતા. ઓબીસી સમાજ તમને ફોન કરો, સાંભળો ભાઈ, ફરિયાદ. હા સાંભળો સાંભળો, એ તો અમુક નોંધ હોય તમારે કહેવાય ને કે એના ઉધડા લેવાય પડે, એને કેવું પડે ને ભાષા સમજાવવી પડે બરાબર. બાકી અમે કામ કરીએ છીએ ને, અમારો ઇતિહાસ જાણી લો. કોઈની બેન દીકરી અને ઓડિયા વાયરલ કરવા એ તમારો ધંધો, અમારો નથી. હા અમે કોઈને પૂછ્યા વગર કોઈ રેકોર્ડિંગ નથી મોકલતા. એની મરજી હોય ને તો જ રેકોર્ડિંગ મૂક્યા હોય. કેટલા રેકોર્ડિંગ તારે જોઈએ છે? મારી વાત કરો, ગામ ની વાત ન કરો, મારી વાત કરો એકની. હા તો નહીં નહીં, મારી વાત કરો. મેં કોઈના રેકોર્ડિંગ કોના મૂક્યા છે? ફરિયાદ કે બરાબર, મેં કોઈના રેકોર્ડિંગ મૂક્યા? મારી વાત મારી ઘરે, હું મારા યુટ્યુબ ચેનલ નો, હું મારી જીપ નો, મારા લખાણ નો હું જવાબદાર, ગામ નો જવાબદાર હું નથી. કોઈ ની મહેનત કરેલ ખરી, મદદ કરેલ. હા અરે પણ તમે રૂબરૂ આવો ને, મારો આખું ફેસબુક જોઈ લો, ઇન્સ્ટાગ્રામ જોઈ લો, એમ મારે અને તમને કેટલી મદદ કરી. સાંભળો ભાઈ, તમને કઈ જોવાની ખબર પડતી નથી, ઊંચી વાત વાત કરો છો. સાંભળો, હાલો સાંભળી લે ભાઈ, મારું કામ તમને તમારું સાંભળવું છે ને ભાઈ, મારી વાત. મેં શું કામ કર્યું ને સાંભળવું? સાંભળો મારી વાત, સાંભળવી છે. હા એ સાંભળજો ને મારી વાત. ફકીર ભાઈ તારી જોડે વાત કરી જોઈ ભાઈ ને ભૂંડા બોલો, તમારો સંસ કેવો છે ગાળું બોલો? એ ફકીર જ લઈ ગયો છે છોકરો? ભાઈ ફકીર લઈ ગયો, ફરિયાદ કરો ને. કોણ ના પાડે ઉપાડવાના તમારા બધા? અરે ફરિયાદ લઈ ગયો હોય ને તો ફરિયાદ કરો. તો હવે કેમ ફકીર? તો તમે એમને ફરિયાદ કરો ને. ફકીરે તને ઓડિયો એમ ને ભાઈ, અમારી દીકરી છે વણકર સમાજ ની, જુનાગઢ ની. તમારો સપાત નો છોકરો પૈસા લઈને ભાગી ગયો છે, હાલો ફરિયાદ કરવા તમે ભેગા? અરે એ બાજુ નું છો કેમ કાય? તો કેમ થાય છે ભાઈ, તમને મરતા લાગે છે? અરે મારી જોડે એમને અમારા સમાજ ને તમે ઉભો કરવા, અમારા સમાજ ને બદનામ કરવા તમે ઠેકો લીધો છે? ખબર તો છે કાની પૂછે નથી આવડું ને તોડી લેજે ને તો ઉખેડવા એને તો ઉખેડી લેજે. ઓદીના હા ગાળો દે તો ને ભરવા. તારા કણે ઓડિયો છે, મારા કણે ઓડિયો નથી. ભોસડીના ગાળો દે માં ફરિયાદ દાખલ થાય છે ને તકલીફ થઈ જાય છે. ફકીરાનો ઓડિયો તારા જોડે છે અને મારા જોડે. ગાળો દે માં હજી કહું છું તને, પ્રેમથી સમજી જા. આપડી લે તું, આપડી લે. ગાળો દે માં ઓડિયો નથી. ગાળો દે માં દસ માં સરી ત્યાં હાલે છે. ઉપડાવી છે તારા જેવા જજલ તું નથી આવતા. છોકરી ફકીરા ને છોકરી તે ગાળો દે તો ને સમજી જાજે તું. હોકા તો સમજી જાજે તારી જોડે છે. હા કેવો તે રાજકોટ હાલ્યો આવજે. ગાળો દે તો ને ફરિયાદ દાખલ થાય ને ઉતરી રહીશ કાલે રાજકોટ. માફી માંગે ભેગું નહીં થાય તારું રેકોર્ડિંગ. ગાળો દે તો ને તું જે હોય થાય કરી લેવાનું.
બહુજન સમાજ માટે કામ કરું છું, રોકાવું છું, ગરીબ માણસો ના ફરિયાદ દાખલ કરાવું છું, અત્યાર મદદ કરું. તારે જેમ ફાંકા ફોટદારી કોકના રેકોર્ડિંગ કોપી કરી વાયરલ નથી કરતો, તારે તો તું પેલા કર, તારો લાઈવ સાંભળ્યું તું બેન દીકરીઓ નીકળ્યો ભાઈ ભૂંડા બોલતો હોય, આવું ઘરે ભૂંડા બોલે તું ભાઈ ની ઠંપરા છે. હા નથી આવો ભાઈ, જેને હું કરવા જાય મિત્રો ઘરે રાજકોટમાં રહું છું, જે તો હોય જેને લાવો એ તો આવજો, હું તને વોટ કરું, વોટ લેતો આવજે, જેને લાવો રૂબરૂ આવીને વાત કર ભાઈ.